ભોપાલના ભારત ભવનની આ દિવાલને ધ્યાનથી જુઓ. આ ચિત્ર ફક્ત ચિત્ર જ નથી, પરંતુ એક શ્રમજીવી સ્ત્રી કલાકારના સંઘર્ષની કથા રજૂ કરે છે. એક એક ચિત્રમાં છુપાયેલો છે એક સ્ત્રી મજૂરની ભૂખ તરસ અને ગામથી શહેર સુધી પહોંચવાનો સંઘર્ષ. આ જ સંઘર્ષે આજે એક શ્રમજીવી સ્ત્રીને પદ્મશ્રી બનાવી છે. જી હા, અમે ભૂરીબાઈ વિશે જ વાત કરી રહ્યા છીએ, જેના પરિશ્રમ થકી ભારત ભવનના નિર્માણનો પાયો નખાયો હતો. અને આજે એ જ ભવનમાં ભૂરીબાઈ મુખ્ય મહેમાન અને પદ્મશ્રી ભૂરીબાઈ તરીકે બિરાજમાન થયા હતા. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પિટોલ ગામમાં જન્મેલા ભૂરીબાઈને નાનપણથી ચિત્રનો શોખ હતો. તેઓ પોતાના ઘરની દિવાલ પર ચિત્ર દોરતા હતા. તેમને ક્યારેય એવોર્ડની ઝંખના ન હતી. ભૂરીબાઈએ બાળપણથી જીવનમાં સંઘર્ષ જોયો હતો. તેમને માત્ર 10 વર્ષના હતા ત્યારે જ તેમને ગામની બહાર પરિવાર સાથે નોકરી કરવા ગયા હતા. એક દિવસ તેમના મકાનમાં અચાનક આગ લાગી અને આગમાં તેમના મકાન સાથે ચિત્રો પણ બળીને ખાક થયા હતા. मैंने अपने मेरे जीवन में तो बहुत ही मतलब ऐसे कठिन जिंदगी निकली, क्योंकि माँ बाप गरीब रहे और हम दोनों बहनें मजदूरी करती रही. तो मजदूरी 8 साल 10 साल की हुई तब से मजदूरी करते रहे. ભૂરીબાઈ ના લગ્ન 17 વર્ષની વયે થઈ ગયા હતા. લગ્ન બાદ તેમનો પતિ તેમને મજૂરી કામ માટે ભોપાલ લઈને આવ્યો હતો. તે સમયે ભારત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જેથી ત્યાં તેમને મજૂરી મળી ગઈ. ભારત ભવનમાં કાર્ય કરતા સમયે તેમની મુલાકાત ગુરુ જય સ્વામીનાથ સાથે થઈ હતી. ગુરુ જય સ્વામીનાથે ભૂરીબાઈને ચિત્ર દોરવા અંગેની પ્રેરણા આપી હતી. ભૂરીબાઈએ ગામમાં જોયેલા સંઘર્ષને ચિત્રમાં કંડાર્યા હતા, જે સ્વામીનાથને આ વાત સ્પર્શી ગઈ. અહીંથી જ ભૂરીબાઈની કલાને પ્રસિદ્ધિ મળવાની શરૂઆત થઈ હતી. 2002 સે લગેતાર મેં યે અપના પેઇન્ટિંગ કા કામ કરી રહી હું. યે જનજાતિ સંગ્રહાલય મેં મુજે બહોત હી નયા નયા કામ મિલા કરને કે લિયે. कहीं ये मेरे अपने पीछे जहाँ मैं खड़ी हूँ वो 70 फीट की लंबी दीवार है, उस पर मैंने अपना खुद का मेरा जीवन दिखाया है. मैं कैसे पहुँची हूँ, कैसे आई हूँ, ये सारा सब मैंने दिखाया. भारत भवन में मजदूर करते हुए दिखाया, एक ट्रेन दिखाया, लकड़ी बेचते हुए मैंने लकड़ी खूब बेची गाँव में, और यहाँ पर दिखाया मैं स्वामी जी से मिल रही हूँ जब भारत भवन बन के तैयार हो गया, इंदिरा गांधी से मिल रही, और ये सारे अवार्ड दिखाया है, अमेरिका का यात्रा कर लिया, एरोप्लेन दिखाया है. રોટલી ખાતા આ તમામ વાતોને યાદ કરતા ભૂરીબાઈની આંખો ભરાઈ આવી હતી. મુજે બહોત હી ખુશી કી વાત હૈ યે કે ઉન હાથો સે મેરે હાથો સે ઉન દીવાલો કો બનાયા ઓર અપને હાથો સે બના હુઆ ઉસકી છત કે નીચે મુજે એક બાર ઓર मौका मिल रहा है तो मुझे ये लग रहा है कि मैं अंदर जहाँ भारत भवन में जब जाके मैं खड़ी रहती हूँ तो मुझे ऐसा लगता है कि मेरे स्वामी जी आशीर्वाद दे रहे हैं ऊपर से और मेरे आसपास पर हैं. પદ્મશ્રી ભૂરીબાઈ તેમના ચિત્રો માટે કાગળ અને કેનવાસનો ઉપયોગ કરનાર પ્રથમ ભીલ મહિલા કલાકાર છે. તેમના ચિત્રો મધ્યપ્રદેશ મ્યુઝિયમ અને અન્ય રાજ્યોમાં પણ રાખવામાં આવ્યા છે. તેમને કલા ક્ષેત્રે મધ્યપ્રદેશનું સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું છે. આજે તેમને ભારતના વિવિધ રાજ્યોમાં ભીલ આર્ટ અને પિથોરા આર્ટ પર વર્કશોપ કરવા માટે પણ જાય છે. ભૂરીબાઈએ ભારતની આ પ્રાચીન લોકકલાઓને અન્ય ચિત્રોના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ભારત. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.